तो भरूचना કડોદરા ગામે છેલ્લા 20 દિવસથી આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો છે. અનેક લોકોને કપિરાજે બચકા ભરી ઘાયલ કર્યા હતા. કપિરાજને વાગરા જંગલ ખાતાની ઓફિસમાં લાવવામાં આવ્યો, જ્યાં વેટરનરી ડોક્ટરની તપાસ બાદ ખોરાક પાણી મળી રહે તેવા કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે. હજુ પણ ગામમાં અસંખ્ય વાનરોએ અડિંગો જમાવ્યો હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે, જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. અન્ય વાનરોને પણ જલ્દી પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. તો ગિરનારની તળેટીમાં સિંહબાળના આંટાફેરા. ભવનાથમાં બે સિંહબાળ રસ્તા પર આવ્યા. રાહદારીઓએ સિંહબાળ જોતા વાહનો થંભાવ્યા. આ રસ્તા પર રાત્રે 12 વાગ્યા સુધી લોકોની હોય છે અવર જવર. જોકે સિંહબાળ પણ ભૂલથી આવી ચડ્યા હોય તો રસ્તો ઓળંગતા મૂંઝાયા હતા. રાહદારીઓએ બંને સિંહબાળને કેમેરામાં કેદ કર્યા. જોકે થોડીવાર પછી બંને સિંહબાળ જંગલ તરફ જતા રહ્યા. ખંભાળિયા શહેરમાં છેલ્લા 3 દિવસથી સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને નગરપાલિકા સામે હડતાળ પર ઉતર્યા છે, જેને લઈને ખંભાળિયા શહેરમાં સફાઈ કામગીરી ઠપ થઈ જતા શહેરમાં ચારો તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. હાલ દિવાળીનો સમય હોય શહેરના તમામ રોડ રસ્તા ઉપર કચરાના ઢગલા પડ્યા છે. ગટરો ઉભરાતા સ્થાનિકો તેમજ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. દિવાળીના સમયે ખંભાળિયા શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે જ ખંભાળિયા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જતા સ્થાનિકો તેમજ વેપારીઓમાં પણ રોષ છે. લોકો અને વેપારીઓ નગરપાલિકાના સફાઈ કામદારનો પ્રશ્ન વહેલી તકે ઉકેલ આવે અને નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી તહેવારો પહેલા પુનઃ શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે. નગરપાલિકામાં જોવાનું એ છે કે સ્વચ્છતા નથી. 3 દિવસથી આ કાર્ય કર્મચારી બધા હડતાળ માટે છે, સાફ સફાઈ છે નહીં. તો અત્યારે ખરેખર નગરપાલિકાના કર્મચારીને એટલું જાણવું જોઈએ કે માથે આવડો મોટો તહેવાર આવે છે તો થોડો કર્મચારી બાબતે તમે ધ્યાન દે અને ગામની સાફ સફાઈમાં ધ્યાન દો. દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે, દિવાળી ઉપર આપણે મેન તો સાફ સફાઈ 2-2 મહિના અગાઉથી કરતા હોઈએ છીએ અને દિવાળીના ટાઈમ ઉપર જ તમે શહેરમાં તમે ગમે ત્યાં જુઓ તો ત્યાં કચરો કચરો. અને અમારે વેપારીને પણ એવું થાય છે કે ભાઈ ગ્રાહક આવે અને કચરો જોવે તો સારું ન લાગે. બહારથી આવતા કસ્ટમરો જે વેપારીઓ છે અમને વેપારીઓને પણ તકલીફ પડે છે, તો આ મુદ્દો ઉકેલવા વિનંતી. દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં છેલ્લા 3 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર હોય, જેને લઈ ખંભાળિયા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયાનો આ પોસ્ટ વિસ્તાર છે, મુખ્ય માર્ગ છે, તે મુખ્ય માર્ગ પર હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. કચરાના ઠેર ઠેર ઢગલા પણ જોવા મળી રહ્યા છે. એક તરફ દિવાળી નજીક આવી ગઈ છે, લોકો પણ દુકાનો પોતાના મકાનોની સાફ સફાઈ કરતા હોય છે, ત્યારે ખંભાળિયા શહેરમાં ચારો તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ નારાજગી છે. ત્યારે વાત કરીએ તો ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 3 દિવસથી હડતાળ પર હોય, નગરપાલિકાની સફાઈ કામગીરી સંપૂર્ણ ઠપ થઈ જતા ખંભાળિયામાં ચારો તરફ ગંદકી જોવા મળી રહી છે, ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ આવે. મુકુંદ મોકરિયા, News18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો હવામાન વિભાગે કરી છે આગાહી. જગતના તાત માટે રાહતના સમાચાર. હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં પણ 2-3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આજ કા જો 7 દિન કા ફોરકાસ્ટ દિયા ગયા હૈ, ઇસમે ડ્રાઈ ગુજરાત રીજન મેં ડ્રાઈ વેધર રહેગી. ઓર ઇસમે જો તાપમાન કા બારે મેં બોલા ગયા હૈ, અગલે 3-4 દિન સે 2-3 ડિગ્રી ટેમ્પરેચર ઉચ્ચતમ જો તાપમાન હૈ ઉસમે બઢતર હોને કા ચાન્સેસ હૈ. ઓર જો મિનિમમ ટેમ્પરેચર હૈ ઇસમે કોઈ જ્યાદા ચેન્જ નહીં રહેગા 4-5 દિન તક. અમદાવાદ કા વેધર હૈ ઇસમે જનરલી ક્લાઉડી ક્લિયર સ્કાઈ રહેગા ઓર તાપમાન જો હૈ 30 મેક્સિમમ તાપમાન જો 37 ડિગ્રી કે આસપાસ ઓર મિનિમમ તાપમાન જો હૈ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ કે આસપાસ રહેગા. તો રાજ્ય સરકારે ખેડૂતોને રાહતવાળી દિવાળી ભેટ આપી છે. સરકારે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતો માટે 1,419 કરોડનું પેકેજ જાહેર કર્યું. ખેડૂતોને આજ આ વર્ષે ચોમાસાની અંદર લગભગ બધો પાક ફેલી ગયો છે, એટલે ખેડૂત પાસે પૈસા નથી. અત્યારે દિવાળી આવી ગઈ છે અને નવા વાવેતરની શરૂઆત કરવી છે, ત્યારે ખાતર દવા બિયારણ આ બધાના ખર્ચના પૈસા નથી.
तो तात्कालिक अमारी तो सरकार ने विनती है कि तात्कालिक अठवाडिया 10 दिवस अंदर दरेक खेडूतना खाता में पैसा पड़ जाए અને એની દિવાળી સુધરી જાય. સરકારે આજે જે રાહત પેકેજની જે જાહેરાત કરી છે 1400 કરોડ જેટલી, એ ખેડૂતો આવકારે છે. જે 8 થી 10 દિવસ થયા વરસાદ પડ્યો, ખૂબ નુકસાની થઈ ખેડૂતોને, ખેડૂત ખૂબ ખુશી છે. અને જે ખરેખર ખેડૂતને સહાય મળવાપાત્ર છે એને મળવી જોઈએ. એ સહાય છે કે ઓગસ્ટ મહિનામાં નુકસાન થયું વરસાદથી, એના માટે છે. અને એ ખૂબ જ આવકાર્ય છે. સરકારનું પગલું સારું છે, ખેડૂતોને એનાથી પગભર થવાની તક મળશે. સરકારે જે આજે જાહેરાત કરી તેમાં ખેડૂતોને ખુશીનો માહોલ છે. ડાંગરને શાકભાજીમાં જે નુકસાન થયું, ભીંડા છે, બેંગણ છે, દૂધી છે, ગલોડા છે, જે બધી શાકભાજીમાં નુકસાન થયું તેમાં સરકાર આજે જે જાહેર કર્યું તે ખેડૂતો માટે ખુશીનો આનંદ છે. 1419 કરોડનું ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ઘણી સરાહનીય બાબત છે. એમ કહેવાય કે ખેડૂતોના પડતામાં જે પાટું પડ્યું છે, અત્યારે પણ વરસાદ ચાલુ છે, થોડો થોડો પડે છે, જેને લીધે બાગાયતી પાકોને તો ટોટલી લોસ જ છે. એ સમયે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત ખૂબ જ સરાહનીય છે. પહેલાં પણ સહાય આપવામાં આવી, પાછી દિવાળીના ટાંકણે પણ જ્યારે સહાય આપવાની વાત થાય છે, એ ઘણું સરસ છે, સુંદર છે. સરકારની સંવેદનશીલતાને પણ આભારી છે. આ સિઝનમાં બીજી વાર જે રાહત પેકેજ ડિક્લેર કર્યું તો એ ઘણી આનંદની વાત છે, કેમ કે ખેડૂત તદ્દન પતી ગયેલો છે. અને ચાલુ વર્ષે ખેડૂતોએ કદાચ ખેતરે બી જવાની પરિસ્થિતિમાં નથી, કેમ કે ખેતરમાં કંઈ જ બચ્યું નથી. અને એવા સંજોગોની અંદર રાજ્ય સરકાર દ્વારા આ બીજી વારની જે રાહત પેકેજ જાહેર કર્યું એના કારણે આનંદની વાત છે. વિશ્વસ્તરે મની કંટ્રોલે બાજી મારી, ઈટીને પછાડીને નંબર 1 બન્યું છે મની કંટ્રોલ. 53.16 મિલિયન યુનિક વિઝિટર્સ સાથે હવે ટોપ પર પહોંચી ગયું છે. આ તરફ મની કંટ્રોલ પ્રો દેશનું સૌથી મોટું બિઝનેસ માર્કેટ બન્યું છે. મની કંટ્રોલ પ્રોના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે. મની કંટ્રોલ પ્રો દુનિયાના ટોપ 15 ન્યૂઝ સબસ્ક્રિપ્શનમાં સામેલ થયું છે. આ સાથે જ મની કંટ્રોલ બિઝનેસ ન્યૂઝની દુનિયામાં ટોપ ડિજિટલ પ્લેટફોર્મ બન્યું છે. તો 1 મિલિયન સબસ્ક્રિપ્શન પૂરા થવાના ખાસ અવસર પર સ્પેશિયલ 18 બેલ રિંગિંગ સેરેમનીનું આયોજન કરાયું, જેમાં નેટવર્ક 18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશીએ ઓપનિંગ બેલ વગાડ્યો. નેટવર્ક 18ની પ્રમુખ કંપનીઓમાંની એક મની કંટ્રોલે વધુ એક શિખર હાંસલ કર્યું છે. કોમ સ્કોર ડેટા અનુસાર મની કંટ્રોલ સપ્ટેમ્બરમાં નંબર 1 બજાર અને નાણાકીય ખબરોનું ગ્લોબલ ડેસ્ટિનેશન બની ગયું છે. મની કંટ્રોલનું મની